શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રાથમિક શાળાનું શિક્ષણ એટલે કે પ્રેમ અને લાગણીનું શિક્ષણ, માધ્યમિક શાળાનું શિક્ષણ એટલે શિસ્ત અને નિયમ પાલનનું શિક્ષણ, અને ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજનું શિક્ષણ એટલે માર્ગદર્શનનું શિક્ષણ. આ શિક્ષણની ભૂમિકામાં માતા પિતાએ આવું ન જ કરવું તો એના માટે શું ન કરવું જોઈએ, માતા પિતાએ આવું ન જ કરવું તો શું ન કરવું જોઈએ, તો કે સગા અને મિત્રોની પાસે બાળકના નબળા પાસાની ડિસ્કસ કરવી ન જોઈએ. બાળકના અભ્યાસક્રમની સફળતા નિષ્ફળતા સાથે તમારી લાગણીઓનો આરોહ અવરોહ ન કરવો જોઈએ. બાળકના વિષયની જાણકારી ન હોય તો વિષયની સંબંધી માર્ગદર્શન કે મત ન આપવો જોઈએ. બાળકના લાગણીતંત્ર પર અસર ન થાય માટે ગુસ્સો કે આક્રમકતાથી દૂર રહેવું જોઈએ. ઝઘડો અને કંકાસનું વાતાવરણ કલુષિત ન બનાવો. કથનો અતિશયોક્તિ ભરેલા ન રાખો. બાળકો તરફ માલિકી ભાવ ન રાખો. તમારા બાળકો અને બાળકો વચ્ચે ભય કે બીકનું વાતાવરણ ન રાખો. બાળકને ચિંતામાં વધારો થાય તેવા વલણથી દૂર રહો. માતા પિતાએ શું ધ્યાન રાખવું? માતા પિતાએ શું ધ્યાન રાખવું એમાં બાળકોને હૂંફ અને લાગણી ઈચ્છે છે, સતત ટોક ટોકને બદલે ભવિષ્યની કારકિર્દી માટે એને માર્ગદર્શન આપવું, વધારે સલાહ સૂચનો કે તેને બદલે તેના કાર્યમાં રસ અને રુચિ ઉત્પન્ન કરો, વર્ષ દરમિયાન અભ્યાસ માટે તેના નિર્ણયોમાં મદદરૂપ બનો, બાળકની જરૂરિયાતો તુરત જ પૂરી પાડો. બાળક જ્યાં અભ્યાસમાં જતો હોય ત્યાં દર મહિને એક વખત મુલાકાત લ્યો. તેના મિત્ર કોણ છે તે માહિતી મેળવો. અભ્યાસના આયોજન માટે માર્ગદર્શક બનો, નિષ્ણાંતો પાસે જાઓ. સારા કાર્ય માટે પ્રોત્સાહન આપો. બાળકના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખો. દરરોજ શીખવેલી બાબતો સમયસર તૈયાર કરે તેની માહિતી રાખો. વાલીઓને બાળકોના શિક્ષણમાં શું ધ્યાન રાખવું જોઈએ